18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે શરૂ થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંસદના નવા ચૂંટાયેલા સભ્યો સૌપ્રથમ સભ્યપદના શપથ લીધા હતા. સૌપ્રથમ પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપ સાંસદ ભર્તુહરિ મહતાબે 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સદસ્ય તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીની સાથે ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, શિવરાજસિંહ, મનસુખ માંડવિયા, સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ સહિતના નેતાઓએ પણ શપથ લીધા હતા. અમદાવાદ એરપોર્ટને છેલ્લા 6 મહિનામાં બોમ્બથી ઉડાવી દેવાની 3જી વખત ધમકી મળી છે. ધમકીભર્યો ઇમેલ મળતા એરપોર્ટ પર ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને સુરક્ષા વધારવામાં આવી છે. આ પહેલાં વડોદરા સહિત દેશના વિવિધ 15 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. વડોદરા એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો ઇમેલ મળતા તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. આ ઘટનાને 1 અઠવાડિયાનો સમય થયા પછી ફરીથી આજે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. નવી સરકારે સુકાન સંભાળ્યા બાદ આથી સંસદ સત્રની શરૂઆત થઈ છે. ત્યારે પહેલા દિવસે વિપક્ષે સરકારની ઘેરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા આજે સંસદમાં બંધારણની નકલો લઈ જવા વિશે પૂછવામાં આવતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ અને અમિત શાહ બંધારણ પર જે હુમલો કરી રહ્યા છે તે અમને સ્વીકાર્ય નથી. અમને સ્વીકાર્ય નથી, આવું અહીં થવા દઈએ. તેથી અમે શપથ લેતી વખતે બંધારણને પકડી રાખ્યું. અમારો સંદેશ આ તરફ જે રહ્યો છે, ભારતના બંધારણને કોઈ શક્તિ સ્પર્શી શકે નહીં. શિક્ષણ વિભાગ દ્વારા નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની પ્રથમ હપ્તાની ચૂકવણી માટે નિર્ણય કર્યો હોવાનું માહિતી મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી, જેમાં બંને યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ₹85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ ચૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 27 જૂનના રોજથી પ્રવેશ ઉત્સવ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્રથમ દિવસે હપ્તાની ચૂકવણીનું આયોજન કરાયું છે. આ માટે સોમવારથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટ્રાફિકથી બચવા સુરતીઓ ભારે કરી, તેમાં ટ્રાફિકને લઈને ભીડ સર્જાતા નવો જુગાડ અપનાવ્યો. પર્વત પાટિયા વિસ્તારમાં સમ્રાટ વિદ્યાલય BRTS ટ્રેકમાં વાહન ચાલકો ઘૂસ્યા હતા. ટ્રાફિક સિગ્નલનો ચુસ્ત અમલ થતાં ટ્રાફિકની સમસ્યા ઓછી થતી નથી. ત્યારે BRTSના સ્ટેશનમાંથી લોકોએ ગાડી દોડાવી હતી, જેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી. BRTS સ્ટેશનની અંદરથી બાઇક લઈને જતા લોકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શહેરમાં ટ્રાફિક સિગ્નલનો ચુસ્ત અમલ શરૂ થતાં ટ્રાફિક સમસ્યાઓ વધી રહી છે, જેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તત્કાલીન રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. કેજરીવાલે દિલ્હીની એક્સાઇઝ નીતિની મામલે નીચી અદાલત દ્વારા તેમણે આપવામાં આવેલા જામીન પર રોક લગાડનાર દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. જસ્ટિસ મનોજ મિશ્રા અને SVN ભટ્ટીની બેંચે કહ્યું કે હાઈકોર્ટે પોતાનો આદેશ આપવા દો, અમે તમને 26 જૂને સાંભળીશું. હાઈકોર્ટની એક બેંચે કહ્યું કે આગામી આદેશ સુધી ચુકાદાને પડકારવામાં આવે છે તે અમલમાં નહીં આવે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. એવામાં દેશભરમાં નીટમાં ગેરરીતિઓને મામલે રાજકારણ ગરમાયું છે. સંસદ સત્રની શરૂઆત સાથે પ્રોટેમ સ્પીકર સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ અપાવી હતી, જે બાદ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા ઉભા થયા. ત્યારે વિપક્ષી સાંસદોએ નીટના સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકસભા ગૃહની કાર્યવાહીના કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર પ્રધાન શપથ ગ્રહણ કરવા પોડિયમ તરફ જઈ રહ્યા છે, ત્યારે વિપક્ષી નેતાઓ તરફથી નીટ અને શેમના નારાઓ લગાવવામાં આવ્યા હતા. જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરી ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ તેમણે જાહેર મંચ પરથી ધમકી આપી હતી કે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ મને જે નડ્યા છે તેમને હું મૂકવાનો નથી. ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાએ આપેલી ગર્ભિત ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દિવાણીએ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રીની લેખિતમાં રજૂઆત કરી છે કે જો મને કે મારા પરિવારને કંઈ થયું તો તે માટે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે. ગુજરાતમાં આજે ABBP કાર્યકર્તાઓ દ્વારા જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. GCAS પોર્ટલને લઈને ABBPએ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, જામનગર, જેતપુર, મહેસાણામાં વિરોધ પ્રદર્શન થયું હતું. વિવિધ પ્રશ્નો વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી લઈને વિરોધ કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત સુરતમાં આજે સવારથી જ ABBPના કાર્યકર્તાઓ રસ્તા રોકીને ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ખાનગી કોલેજો મનમાની કરી રહી છે. ABBPના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જવા પામ્યા હતા. ભારતીય શેરબજાર આજે એટલે કે 24 જૂને સોમવારે કારોબારના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. જોકે સવારે માર્કેટ રેડ ઝોનમાં ખુલીને કારોબાર કરી રહ્યું હતું. માર્કેટના ઉછાળો IT, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરને લગતા શેરોમાં ખરીદીને કારણે થયું છે. ત્યારે મિડકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 131 પોઈન્ટના ઉછાળા સાથે 77,341 પોઈન્ટ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ તેના દિવસના નીચલા સ્તરથી લગભગ 600 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.